સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે લોયાનું 13મું વચનામૃત વાંચ્યું. મહારાજ લોયાની અંદર છે, કઈ તિથિ એ યાદ રહ્યું? હે, દસમ આવ્યો, દસમનો દિવસ છે, સંતો ભક્તોની સભા છે અને મોટા મોટા સંતો હાજર છે. અને જ્યાં મોટા મોટા હાજર હોય ને ત્યાં વાત પણ એવી થાય ને. એટલે મહારાજ આજ 2-3 દિવસ થઈ ગયા બહુ ઊંચી ઊંચી વાત કરે છે. ગઈકાલે સર્વિકલ્પ અને નિર્વિકલ્પ સમ નિશ્ચયની વાત કરી. આજે પણ મહારાજે મોટા મોટા સંતોને કીધું કે પ્રશ્ન ઉત્તર કરો. અને મોટા મોટા હોય ને એના પ્રશ્નમાં કંઈક રહસ્ય હોય છે. જો આપણે આ વચનામૃત વાંચીએ છીએ, શ્રીજી મહારાજની અમૃતવાણી છે, જે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન સંકલ્પ માત્રથી કરે છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર રહેલા જીવાત્માઓ છે એનો ખાલી પોતાની ઈચ્છા માત્રથી નિયમન કરે છે. એ સંકલ્પ કરે ને એટલું જ જીવ કરી શકે, હો બીજો જીવ કરી ન શકે. અવડા મોટા ભગવાન એની આ વાતો છે. અને એની પાછી પ્રત્યક્ષ ભાવે ઉપાસના કરનારા એવા મોટા મોટા સાધુ એની સન્મુખ મનુષ્ય સ્વરૂપે બિરાજમાન છે. અને એનો મુખન મુખનો વાર્તાલાપ એ આ વચનામૃત છે. આપણે તો સેજે આપણી બુદ્ધિને અનુસાર વિચારી શકીએ, વાત કરી શકીએ, પણ થોડોક વિચાર તો અવશ્ય કરવો જોઈએ. કદાચ જેવું છે એવું મહારાજની વાત આપણે સમજી ન શકીએ. મહારાજે આ વચનામૃતની અંદર ઠેક ઠેકાણે બધા અલગ અલગ પ્રકારની વાતો કરી છે જીવાત્માને કામ લાગે એના માટે. તો કદાચ આપણે જેવું છે એવું સમજી ન શકીએ, પણ થોડો તો વિચાર કરવો જોઈએ કે મહારાજ શું કહેવા માગે છે. પછી જ્યારે વચનામૃતને લઈને મોટા સંતો ક્યારેક વાત કરતા હોય ત્યારે એ પણ થોડો વિચાર કરો કે આ સાધુ છે એ પણ શું કહેવા માગે છે. અને આ બંનેનો વિચાર કરીને પછી પોતે વિચાર કે હવે આ જે મહારાજ કહે છે, આ મોટા સંત કહે છે, અને એ વાતમાં અને મારા જીવનમાં કાંઈ થોડું મેચિંગ થાય છે કે નથી થતું, એ થોડો વિચાર કરે ને તો કાંઈક વર્તનમાં ફેરફાર આવે, નહીતર કાંઈ આવે નહીં. હો નહીતર તો એ જિંદગી નીકળી જાય કથા સાંભળીને, પણ કાંઈ જાજુ થાય નહીં. હો એટલે વિચાર કરીએ, આપણા લેવલનો વિચાર કરીએ કે શું વાત થાય છે ને આપણું લેવલ ક્યાં છે. 200 ટાળવાની મહારાજ વાત કરતા હોય, 100 ટાળવાની વાત કરતા હોય, ત્યારે આપણે 100 ઉપર પોતે વિચાર કરીએ કે મહારાજ જે વાત કરે છે ત્યાં આપણે ક્યાં ઊભા છીએ, એનો થોડોક વિચાર કરીએ તો થોડુંક કામ થાય. મહારાજે મોટા મોટા સંતોને આજ્ઞા કરી એટલે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો છે. હવે તમે જુઓ, બે મહાવિભૂતિ છે હો, અને એ બેના સામે સામે પ્રશ્ન ઉત્તર થાય છે. એ નોર્મલ ન હોય, એ કાંઈ નોર્મલ હોય નહીં. સમજે ને, ક્રિકેટ રમાતી હોય એમાં મેદાન ઉપર ખેલાડી તો ઘણા હોય, પણ ક્યારેક ક્યારેક એવો સંજોગ આવી જાય કે દુનિયાનો સારામાં સારો બેટ્સમેન હોય અને સામે આખી દુનિયામાં સારામાં સારો જે બોલર હોય એ બે સામે સામે આવે, અને ત્યારે જે રોચકતા નીકળે ને ત્યાં એ કોઈ કલ્પના ન કરીએ કે સટ્ટા બજારવાળાએ કલ્પના ન કરીએ કે એની કે હવે શું થશે. કારણ કે સામે બળ્યો છે તો ફેંકનારો બળ્યો હોય ને, ને બેના સંકલ્પ અલગ અલગ છે. આનો સંકલ્પ છે વિકેટ, ઓનો સંકલ્પ છે બાઉન્ડ્રી,
અને બેમાં પાછી સક્ષમતા છે. એટલે આ મોટા મોટાના પ્રશ્ન છે. અનકો ગોપાળાનંદ સ્વામી જુઓ અને અનકો બ્રહ્માનંદ સ્વામી જુઓ, બે મહારાજની મૂર્તિને અખંડ ધારી રહેલા પુરુષો છે. અને ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, કેવો પુરુષ હોય એ દેશ કાળ ક્રિયા સંગાદિક કરીને પરાભવ ન થાય, અને કેવો પુરુષ હોય અને પરાભવ થાય? દેશકાળની વાત કરી છે. દેશકાળાદિક છે એમાં કેવો પુરુષ પરાભવ થાય અને કેવો પુરુષ ન થાય, આ બહુ ટોપ લેવલની વાત છે. એટલે પછી બ્રહ્માનંદ સ્વામીએ થોડોક વિચાર કર્યો, પણ મહારાજની કંઈક ઈચ્છા આવી હશે એટલે મહારાજ પોતે પ્રશ્નનો ઉત્તર કર્યો છે. મહારાજ કે નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણારવિંદમાં જે રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય ને તો પણ એને દેશકાળાદિકે કરીને પરાભવ થાય નહીં. લો, વાત આટલી જ છે. આપણે કાલે જોઈ ગયા કે સવિકલ્પ અને નિર્વિકલ્પ, બસ એ જ વાત આજે આગળ ચાલી છે. જે નિર્વિકલ્પ સ્થિતિએ કરીને, એટલે કે નિર્વિકલ્પ નિશ્ચય થયો હોય જેને, અને નિર્વિકલ્પ એટલે આત્મારૂપ થઈને પોતે પરમાત્માના ચરણારવિંદની અંદર પોતે જોડાઈ ગયો હોય, એને ગમે એવા દેશકાળાદિક આવે ને તો એને કાંઈ કરી શકે, એને કાંઈ કરી શકે ને શું કામ ન કરી શકે? કારણ કે પોતે પોતાનું બધું છોડી દીધું છે, દેહ ભાવ પણ છોડી દીધો છે, અને આત્મા રૂપે થઈને પરમાત્માના ચરણમાં એને પ્રીતિ કરી છે, એટલે હવે એનું સંપૂર્ણ કંટ્રોલ એને ભગવાન કરશે. એની સંપૂર્ણ લગામ ભગવાનના હાથમાં છે, ભગવાન બધું કરશે. અને જ્યાં સુધી જીવાત્મા પોતે પોતાનું જ્યાં સુધી ખેંચે છે ને ત્યાં સુધી બધું ભગવાન હાથમાં નથી લેતા. હો ગમે એવો સારો ભગાતો ને, પણ આત્મારૂપ થઈને પરમાત્માના ચરણાવિંદમાં જો જોડાઈ જાય, એમાં પ્રીતિ કરે, તો શ્રીજી મહારાજ કે એનું બધું જ ભગવાન, એનું બાજી એની ભગવાન સંભાળી લે છે. હો એટલે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે જોઈએ તો જ્યારે અર્જુન જાત જાતના તર્ક મૂક્યા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને એક જ વાત કીધું કે તું તારી બુદ્ધિ મૂક અને હું કહું એમ કર. અને શ્રીકૃષ્ણ ભગવાન એટલું બોલ્યા, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું તારી બધી માન્યતાઓ છોડી દે, હું કહું એમ કર. કાળ કર્મ માયા કોઈની તાકાત નથી તને કાંઈ કરી શકે. કોઈની તાકાત નથી કે તને કાંઈ કરી શકે, પણ એક શરત, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. તને બધું હું કરીશ, તું જે માનો ને આ બંધન થાય ને આમ લાગશે ને બધાથી છોડી રહીશ, પણ એક શરત છે કે તું મારું શરણું સ્વીકારી લેતો હો. અને પછી ભગવાનના ચરણમાં જે જાય ને, એ તો પછી નાનો હોય કે મોટો હોય, એ તો એનો શરીરથી છે, પણ બાજી ભગવાન હાથમાં લઈ લેવો. આપણા સંપ્રદાયમાં એક અદ્ભુત ઇતિહાસ, મહારાજ સંતોને જ્યારે ગામડે ફરવા મોકલતા ત્યારે સંતોને એમ કહેતા હો કે મુમુક્ષુ દેખાય ને એની પાછળ ટાઈમ કાઢજો, જ્યાં જ્યાં મુમુક્ષુ મળે ને એ ગામમાં 2-4 દિવસ રોકાજો, ને મુમુક્ષુને જેમ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન એનો ઓળખાણ, એની ઓળખાણ થાય, એનો મહિમા સમજાય, એવી એને વાતો કરજો. તો પછી સંતો ગામડે ફરવા માટે નીકળ્યા અને ચાલતા ચાલતા ધોરાજી પધાર્યા છે. ધોરાજી પધાર્યા તો પછી ગામની અંદર રોકાણ, અને મુમુક્ષુ જોયા ને તો સંતો 2-4 દિવસ હેલા રોકાણા. હો એ ઘણા માણસો ભગવાનનો મહિમા સાંભળ્યો અને પોતાના અંતરમાં ભાવના પ્રગટ થઈને ભગવાનની શરણાગતિ સ્વીકારી, સંતોની પાસે કંઠી બંધાવી. 2-3 દિવસ થયા ને એક નાનો બાળક આવ્યો 8-10 વર્ષનો, એ સ્વામીને કે સ્વામી મને કંઠી પહેરાવો, મારા બાપાને પહેરાવ્યું તો મને નહીં પહેરાવો.
સ્વામી કે અમે બધાને પહેરાવી, તારા બાપને પહેરાવી, તારા બાપના બાપને પહેરાવી, બધાને પહેરાવી, પણ અંદર આમ મુમુક્ષુતા હોવી જોઈએ. એ કે મને કે હું સામનાયણ સામનાયણ કરીશ, કે બીજું કાંઈ કરવાનું તો કયો સંતો. બાળક નાનો હતો એટલે સાધુ કે તું બીજું કાંઈ ન કરજે, શું કરજે, સ્વામિનારાયણ 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 કરજે. અને પછી સંતોએ ભયાત્માનંદ સ્વામીને કંઠી પહેરાવ્યો, કંઠી પહેરાવી અને પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે હો. અને જી મળે ને એને એમ કે સ્વામિનારાયણ ભગવાન છે, તમે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. અને આખું દી સ્વામિનારાયણ 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 કર્યા રાખ્યા. અને ઘણા માણસો છો ને બાળકો મુમુક્ષુ હોય તો બિચારા મંડી પડ્યો, પણ સમય સંજોગ એવા આવ્યા એનું પ્રાર્થ ખૂટ્યું હશે, બીમાર પડ્યો, સમજ્યા ને, બીમાર પડ્યો. 3-4 દિવસ થઈ ગયા કાંઈ ખાધું નહીં. 5મો દિવસ થયો ને દેહ છોડી ગયો, દેહ છોડી ગયો. એના બાપને તો બહુ વાંધો ના આવ્યો, એને ખબર પડી ગઈ કે સામનાણ સામનાણ કરતો હતો ને આ ભગવાનના ધામમાં ગયો હશે, ભગવાન એને તેડો આવશે એમ સાધુ કહેતા હતા, એટલે ભગવાન તેડી ગયા હશે. પણ એની માને એમ થઈ ગયું કે મારો દીકરો, એક તો નાની અવસ્થા હતી ને પાછો 4 દી ભૂખ્યો રહ્યો ને પચી ગયો, એમ એને મનમાં સંશય રહી ગયો. પછી એની મા રોવાનું ચાલુ કર્યું, અય છાની ન રહ્યો, મારો દીકરો ગયો તો ભલે ગયો પણ 4 દી ખાધા પીધા વિના રહીને પછી ગયો, 4-4 ઉપવાસ પડ્યા ને પછી એને આ લોકમાંથી જવું પડ્યું, કેટલી પીડા થઈ હશે, એમ એની માને ચિંતન થયા રાખે ને રોયા રાખ્યો. ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો કે ભાઈ આ પૃથ્વી ઉપર હું મનુષ્ય રૂપે તો વિસરું છું, અને મારા સાધુ જ્યાં જઈને જેને કંઠી પહેરાવ્યું ને મારો આશ્રય જે બાળકે કર્યો ને અખંડ મારું નામ લેતો હોય તો આજે મારે પણ કંઈક કરવું જોઈએ. ને સત્સંગના ઇતિહાસમાં એવી નોંધ લેવાની કે શ્રીજી મહારાજ દિવ્ય વિમાન લઈ અને એ નાના બાળકને દિવ્ય દેહ જે આપ્યો હતો એ દિવ્ય દેહ નાના બાળકને વિમાનમાં બેસાડી અને એ આ ગામમાં આવ્યા. ક્યાં? ધોરાજી આવ્યા. હો ધોરાજી આવ્યા, આખું ગામ જોવા ભેગું થયું કે આ વિમાન આવ્યું. અને વિમાન સ્વામિનારાયણ ભગવાનના વિમાનમાંથી તમે પ્રકાશ પ્રકાશ નીકળ્યો, હો લાઇટની જરૂર ન પડે, એને સિગ્નલ ન દેવી પડે, આખા ગામમાં પ્રકાશ છવાઈ ગયો, બધું ગામ બહાર જોવા માટે ભેગું થયું. ત્યારે એ વિમાન નીચું આવ્યું અને એ આ જે બાળક હતો ને એના ઘર ઉપર આવીને એ નાનો બાળક હતો ને એ નીચેથી હાથ પાર્યો, એ માં એ બાપા આ તમારો બાળક તમારો દીકરો તમે જેને માનતા હતા ને હું આવ્યો, હું સાંભળો સાંભળો એક વાત કહેવાય. હું એની માં છાની રહી ગયો, દોડતી દોડતી બહાર આવી, એ શું કહેરો દીકરા, એ કે તમે મારા પાછળ રૂવો છો પણ હું આ અહીંયા ભયાત્માનંદ સ્વામી આવ્યા હતા ને એને મને કંઠી પહેરાવી અને મેં એક જ વિચાર રાખ્યો હતો કે સ્વામિનારાયણ ભગવાન છે અને આખો દી સ્વામિનારાયણ 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 કરતો હતો ને અને મારા દેહનો અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા અને હું એના ધામમાં બેઠું, આ જો વિમાન લઈને આવ્યા મારા ભગવાન અને જો મને આ દિવ્ય દેહ આપ્યો, તમે બધા ભજન કરજો અને બીજી ચિંતા ન કરજો તો તમને પણ આ વિમાન લઈને હું તેડવા આવીશ ને આ સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને આવીશ, એમ કહીને પાછું વિમાન થયું હાલતું. હો એની માને આશ્ચર્ય થયું કે મારું ભજન કરવા જેવું કરવું, હો એનો બાપ તો કંઠી બંધાવીને આવ્યો હતો, એની માને થોડીક પછી સંશય હતો. પછી એને પણ ભગવાનને શરણાગતિ સ્વીકારી અને સ્વામિનારાયણ 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 કરવાનું ચાલુ કર્યું. અને એક દિવસ એવો આવ્યો કે એ નાનો બાળક મહારાજને લઈ એ કેટલા મોટા મોટા સંતોને લઈને એને માને અને બાપને પણ ધામમાં તેડી ગયો. કહેવાનું શું કે ભગવાનની શરણાગતિ જેને સ્વીકારી એ પછી નાનો કે મોટો હોય એને ભગવાન એને આ કાળ કર્મ માયા કોઈ એને બાદ કરી શકે નહીં. નહીંતર ભાઈ માયાને જીતવી ને બહુ કામ કઠણ. મોટા મોટા મહારાજીએ નામ લીધા, હું નામ લઉં તો પાપ પડે, પણ મહારાજીએ નામ લીધા કે આ મોટા મોટા મોહ પામી ગયા, મોટા મોટા હો. અને શ્રીજી મહારાજના મુખમાં એમ શબ્દ નીકળે મોટા મોટા, એ કે મારા તમારા જેવા હશે, હે મહારાજ જેને મોટા મોટા કહી મારા તમારા જેવા હોય, આપણાથી કરોડ ગણા મોટા મોટા હતા પણ જ્યારે એને સ્ત્રી ધનનો યોગ થયો ત્યારે એમાં લેવાઈ ગયા લો, હે એમાં લેવાઈ ગયા. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આત્મા રૂપે થઈ અને પરમાત્માના ચરણાવિંદમાં જોડાઈ જાય તો એને કાળ કર્મ માયા સંગ કોઈ એની કોઈની તાકાત નથી કે એને બાદ કરી શકે. પણ આત્મારૂપ થયા વિના જો ભગવાનની ગમે એટલી ભક્તિ કરે ને ત્યારે નબળા દેશ કાળાથી ગાવશે ને ત્યારે એને ઠકણું નહીં રહે.
ત્યારે એનું ઠેકાણું નહીં રહે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અમને કહેવાનું, જો શ્રીજી મહારાજ કે આત્મારૂપ થયા વિના જો ભગવાનમાં જોડાય અને જો એનું ઠેકાણું રહેતું હોય તો શ્રીજી મહારાજ કે ભાગવતમાં જે વાત લખી છે એ ખોટી થઈ જાય, શાસ્ત્રમાં જે વાતો લખી છે એ ખોટી થઈ જાય. શાસ્ત્રમાં એમ કહેવાનું કે બ્રહ્માએ સર્જેલા જે મરીચ્યાદિક બધી પ્રજાપતિઓ છે, પછી એના થકી ઉત્પન્ન થયેલા બધા દેવતાઓને જે મનુષ્યો છે એ બધા છે, પણ એમાં શ્રીજી મહારાજ કે સ્ત્રીરૂપ જે ભગવાનની માયા છે એમાં ન લેવાય એવું તો બને જ નહીં. હવે આમાં ખાલી એવું ના માન લેવું કે સ્ત્રીને જ માયા કીધી છે, પણ શાસ્ત્રકારોને મોટા સંતોનું માનવું એવું છે કે ભગવાને ભગવાનની જે માયા શક્તિ છે ને એનો વિશેષ ભાગ સ્ત્રીમાં છે. હવે આપણે પ્રશ્ન થાય છે કે તો સ્ત્રીમાં એ ભાગ વિશેષતા છે તો સ્ત્રીને માટે પુરુષ એ થશે કે, પણ એવું ક્યાંય શાસ્ત્રમાં બહુ ક્યાંય જાણી બહુ કંઈ આવતું નથી, પણ સ્ત્રીને ઉદ્દેશ કીધું છે. એટલે મહારાજ કે સ્ત્રી રૂપ માયામાં મોહ ન પામે એવા તો કોક જ હોય, હે એવા કોક જ હોય. ને જો શ્રીજી મહારાજ કે એમાં કોકમાં કોણ આવશે જે આ ભગવાનનો આશરો કર્યો છે, એના સિવાય તો બધા લોપાઈ જ જાય. શું કામ, એનું કારણ શું, લોભાઈ જાય એનું કારણ શું, ગમે એવા આવતો હોય એનું કારણ છે. આ તો મહારાજની વાતો છે, આપણી બુદ્ધિ તો જેટલી પહોંચે એટલી પહોંચે. પાછું આપણે આ વાંચીને ભેગા હતર બીજા કામ કરે એટલે પછી જેટલું સમજાય એટલું સમજાય. પણ એક બે મુદ્દા એવા વિચારતા હાથમાં આવ્યા કે વિકારને ટાળવા ને વિકારને, વિકાર કે વાસનાને ટાળવી ને જીવના પોતાના હાથની વાત છે. જો ખરો થઈને માંડે, ભગવાનનો નિશ્ચય ને ભગવાનનું બળ ને મોટા સંતનો સમાગમ કરે આ બધા, તો વિકારને ટાળી નાખે. એ જીવની પોતાના પુરુષ પ્રયત્નની વાત છે, પણ દેશકાળ આદિ જી છે ને એનો કંટ્રોલ જીવના હાથમાં નથી, એનો કંટ્રોલ ભગવાનના હાથમાં છે. એટલે જ્યારે એમ કીધું કે કદાચ વિકારને ટાળી નાખ્યા હોય પણ જ્યારે દેશકાળ નબળા આવશે ત્યારે પાછા વિકાર થવાની સંભાવના છે, કારણ કે દેશકાળને ટાળી નાખવા એ જીવના હાથની વાત નથી ભગવાનના હાથની વાત છે. દેશકાળનો કંટ્રોલ ભગવાનના હાથનોમાં છે. એટલે એમ કીધું કે ગમે એવો મોટો હોય પણ દેશકાળ નબળા આવશે ત્યારે જો સાવધાન નહીં રહે, ભગવાનનો આશરો નહીં રાખ્યો હોય તો એ નક્કી એની વિકેટ જશે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આ બધા શાસ્ત્રની વાતો છે. એટલે મહારાજ કે અમે તો દ્રઢ સિદ્ધાંત કરીને રાખ્યો છે કે ભગવાનના ચરણાર્વિંદના આશરા વિના આ માયાને કોઈ તરી શકે નહીં, ને ભગવાનનો આશરો રાખ્યા વિના દેશકાળાધિક નબળા આવે અને એમાંથી પાર ઉતરી જાય એવું શ્રીજી મહારાજ કે અમે જોયું નથી. એટલે અમે તો નિશ્ચય કરીને રાખ્યો છે કે એક જે ભગવાનનો આશરો કરે આત્મારૂપે થઈને, હો નિર્વિકલ્પ રૂપે થઈને એટલે કે આત્મારૂપે થઈને પરમાત્માના ચરણાવિંદમાં જો સમય એ પોતે શરણાગતિ સ્વીકારે દ્રઢ આશરો કરે તો શ્રીજી મહારાજ કે એને કોઈ દિવસ એને દેશકાળાથી ગમે એવા નબળા આવે ને તો એ કોઈ દિવસ પરાભવ થાય નહીં મહારાજ કે એવો અમે સિદ્ધાંત કરીને રાખ્યો છે. ને પછી શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતના પ્રમાણ દીધા છે અને મહારાજ કે એવી રીતે માયા કરીને નિર્લેપણું તો એક નારાયણમાં જ છે. માયામાં રહેતો હોય દેશકાળી દીક નબળા આવે અને નિર્લેપ રહે એવા તો ભગવાન છે. એટલે એ ભગવાનમાં જોડાઈને રહે એનું કામ છે. ને કા એ ભગવાનને જે ભગવાનના ચરણને જે એકદમ પોતાના અંતરમાં ધારી લીધા, પોતે એને મય થઈ ગયો, ભગવાન મય એને એના માટે છે, એના સિવાય બીજા કોઈના માટે સંભવ છે નહીં. મહારાજ કે આ જે અમે કીધી એના સિવાય બીજો ઉપાય છે નહીં. જો એ પછી નાનો હોય કે મોટો હોય એ આ ભગવાનના આશરા વિના કોઈ નબળા દેશકાળાદિકમાં ટકી શક્યો નથી. પછી નિત્યાનંદ સ્વામીએ જેટલી અત્યાર સુધી વાત થઈ ને એના સારરૂપ પ્રશ્ન પૂછ્યો નિત્યાનંદ સ્વામી કે મહારાજ કે જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિક કે કરીને જે વિપર્યપણું એટલે કે પરાભવપણું એ થાય
અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદી કે કરીને પરાભવને ન પામે એ તો ઠીક સમજાણું, હાલો હે એ તો સમજાઈ ગયું. પણ જ્યારે સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિશે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે અને નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિશે કેમ ભેદ જાણવો? હવે બધાના સમાન દેહ છે, બધાના દિવ્ય દેહ છે, બધા ગુણથી રહીત છે, અક્ષરધામમાં તો કાંઈ છે નહીં. તો મહારાજને નિત્યાનંદ સ્વામી કે ત્યાં ભેદ કેમ જાણવો? પાછું એમ શાસ્ત્રમાં એમ કીધું છે કે મુક્તો છે એ સાધર્મ્યપણાને પામી જાય છે, ભગવાનના જેવા જેવા આકારને એવી મૂર્તિ જે ભગવાનનું જેવું રૂપ છે એવા રૂપને પામે છે. મહારાજ કે જો મેં ઘણી બધી વાત કરી, હે બે ત્રણ દિવસથી વાતો ચાલે છે, પણ તેમ છતાં હું એક દ્રષ્ટાંત દઉં. શ્રીજી મહારાજ કે મહારાજ કે આકાશમાં તમે રાત્રે નજર કરી હોય તો સૂર્ય ચંદ્ર એ છે અને બીજા તારાએ છે, તો ચંદ્રમાં ને બીજા તારામાં ફેર કે નહીં? હે રે આકાશમાં જ છે, ચંદ્રમાં છે, એ 18-12 વનસ્પતિ છે, ઔષધિ એનું પોષણ કરે છે, બીજા તારાઓ દ્વારા પોષણ થતું નથી. ભલે ને આકાશમાં જ છે, એની અંદર તેજ છે, બધું છે. ચંદ્ર છે એ અંધ રાત્રિના અંધકારને દૂર કરી શકે છે, બીજા તારાઓ દ્વારા અંધકાર દૂર થતો નથી. અને શ્રીજી મહારાજ કે ભલેની આકૃતિ સરખી હોય પણ એમાં ઘણો ભેદ છે, હો એમાં ઘણો ભેદ છે. એમ શ્રીજી મહારાજ કહે છે કે મુક્ત છે ને એ મુક્ત છે, એનામાં મુક્ત ભાવ છે, પણ ભગવાન છે ને એમાં બધે ભાવ નથી ને મુક્ત ભાવ નથી, એનાથી પર હે ભગવાન. હે ધામની અંદર મુક્તો છે ને એને આપણે મુક્તો કહી, એને મુક્ત કહેવાય, પણ ભગવાન છે એ બધ નથી ને મુક્ત નથી, એનાથી પણ પર હે. એને ભગવાનને તમે મુક્ત નહીં કહી શકો, એ મુક્તથી પણ પર છે. એટલે ભગવાનની વાત શ્રીજી મહારાજ કે અલગ છે, એની સામર્થ્ય પણ અલગ છે. ફરી મહારાજ કે એક રાજા હોય, એનો ચાકર હોય, એનો પ્રધાન હોય, એની પાસે ભલે સત્તા હોય પણ રાજાની જેવી સત્તા હોય, એનામાં જેટલી તાકાત હોય, એનો પાવર કામ કરે એટલો એનો પ્રધાનનો ન કરે, કરે તો કેટલો એનામાં જેટલું હોય એટલું. તમારે અહીં અંજારમાં કાઉન્સેલર હોય એનું કેટલું કામ કરે? એનું પોતાનો એરિયો હોય એટલું. હે એનથી બારે સત્તા લાવો જાતો હાલે ના હાલે. એમ શ્રીજી મહારાજ કે મુક્તમાં ને ભગવાનમાં ભેદ છે, એમ તમને સમજી લેવું. હે એમ તમને સમજી લેવું. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન છે ને એ તો અનંત ગણા સમર્થ છે. એમ ભગવાન તો સ્વતંત્ર છે, સર્વે કરતા હર્તા છે, સર્વે કારણના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વથી રૂપવાન છે, સર્વથી તેજયમાન છે. કારણ કે ભગવાનના ધામમાં જે મુક્તો જાય છે ને એ તો ભગવાનને જેટલા તેજોમય, જેટલા સામર્થ્યવાન, જેટલા સ્વતંત્ર સમજે છે એટલા તો પોતે થાય છે. તો ભગવાન કેટલા સામર્થ્યવાળા હશે, ભગવાન કેટલા તેજોમય હશે, ભગવાન કેટલા સ્વતંત્ર હશે એનું કોઈ માપ નથી. હે મુક્ત એક એક મુક્ત જેટલું ઈચ્છે તો એટલું તો ભગવાન પોતે એને સામર્થ્ય આપે છે. એટલે શ્રીજી મહારાજ કે એનો કોઈ માપ નથી ને એમાં એ સ્વામી સેવકપણાનો ભેદ રહેશે જ. અને ભગવાનની પરાકાષ્ઠા પછી મહારાજ કીધું ભગવાન તો છે ને એ તો અક્ષરધામજી છે ને, જે અક્ષરધામમાં મુક્તો અને ભગવાન રહે છે, ભગવાન તો એવા સમર્થ છે કે એ અક્ષરને મુક્તો સહિત પોતાની અંદર લીન કરી અને પોતે સ્વતંત્ર રહી શકે એટલું ભગવાનમાં સામર્થ્ય છે. એને કાંઈ અક્ષરધામ હોય તો જ ભગવાન રહી શકે એવું નથી, ભગવાન બધાને સમાવી શકે. અને શ્રીજી મહારાજ કે ભગવાન તો અતિ મોટા છે અને એની સામર્થ્યનો કોઈ પાર આવી શકે નહીં. એટલે મહારાજ કે એ ભગવાનને સમજે, એની સામર્થ્યને સમજે, અને સામર્થ્યને સમજ્યા પછી જો ભગવાનનો ચરણવિંદનો આશરો કરે તો શ્રીજી મહારાજ કે એનું કામ થાય, નહીં તો કામ થાય ને. અને શ્રીજી મહારાજ કે ભગવાનનું ભજન કરીને જો થઈ જવાતું હોય એ તો મહારાજ કે આપણે તો આત્મારૂપે થઈએ છીએ, આત્મારૂપે વર્તીએ છીએ, ધર્મજ્ઞાન વૈરાગ્ય આદિ ગુણ પણ આપણામાં છે, અને રાત દિવસ ઉજાગર કરીને શ્રીજી મહારાજ કે ભજન કરીએ છીએ, હે તો આ શેના માટે કરીએ? જો એમ થઈ જવાતું હોય, હે એમ જો ભગવાન જેવું થઈ જવાતું હોય તો આ બધી મહેનત આપણે શેના માટે કરી, ખોટી કરી રહ્યા ને. અને શ્રીજી મહારાજ કે ક્યાંક શાસ્ત્રમાં કીધું હશે એ તો ભગવાનને લઈને હશે,
ભગવાનને લઈને તો ઉદ્ધવજીને ભગવાન કહેવાય. શ્રીજી મહારાજ કે ભગવાનને લઈને તો નારદજીને ભગવાન કીધા છે. ભગવાનને લઈને તો શ્રીજી મહારાજ કે સભામાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. ભગવાનને લઈને એને પણ ભગવાન કહી શકાય, પણ એ સ્વતંત્રપણે ભગવાન થઈ શકે નહીં. ભગવાનને ધારે ત્યારે એને ભગવાન જેવા આપણે નથી કહેતા. ઓ આ તો બહુ મોટા સંત છે, ભગવાન જેવા સંત છે, એમ આપણે નથી કહેતા. ભગવાન જેવા શું કામ? તો કે ભગવાનને ધાર્યા એટલે, હે, એટલે એ ભગવાન જેવા કહીએ. કે બાકી ભગવાન જેવા થઈ સામર્થ્ય ને ગુણ ને રૂપે કરીને ભગવાન જેવા થઈ ના શકે. એ તો ભગવાનને ધારી રાખ્યા છે એટલે ભગવાનને લઈને એને કહી શકાય. એટલે શ્રીજી મહારાજ કે અમારો આ સિદ્ધાંત છે કે સ્વામી સેવકપણું, મહારાજનું ખાસ કહેવાનું છે કે સ્વામી સેવકપણું કોઈ દિવસ જતું નથી. ધામમાં મુક્ત થઈ જાય, ભગવાન જેવું રૂપ મળી જાય, ભગવાન જેવું ઐશ્વર્ય મળી જાય, ભગવાનની સમીપે બેઠો હોય, બધું જ મળી જાય, તેમ છતાં આ મુક્ત અને ભગવાન એનામાં જે સ્વામી સેવકપણાનો ભેદ છે એ તો રહેશે રહેશે અને રહેશે. એટલે શ્રીજી મહારાજ કે સેવક થઈ અને સ્વામી એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એના દાસ થઈને એના ચરણાબિંદનો આશરો કરે તો શ્રીજી મહારાજ કે ગમે એવા દેશ કાળાથી ગાયો, ગમે એવા, આજે તમે વિદેશમાં જાઓ, એ કેવા દેશ કાઢો, આપણે તો અહીંયા ઘણું સારું હોય, કેવા દેશ કાઢે, એમાં યુનિવર્સિટીમાં વિદેશમાં છોકરાઓ જતા હોય, યુનિવર્સિટીમાં ભણવા જાય, સ્કૂલમાં ભણવા જાય, ત્યાં તો વાતાવરણ હાવ રજુગુણી વાળું હોય, પણ જેને ભગવાનનો આશરો છે, મોટા સંતનો સમાગમ છે, એ નિત્ય ઉઠીને ભગવાનનું ધ્યાન ભજન કરે છે, એ આપણે જેવો સત્સંગ કરીએ છીએ, ઉદ્ધવ સંપ્રદાયનો સારામાં સારો આશ્રિત હોય એવો સત્સંગી આ દેશમાં રહીને જેવું ભજન કરે ને, એનું એવું ને એવું ભજન વિદેશમાં રહીને હરિભક્તો કરે છે. શું કામ? ભૂંડા દેશ કાળાદિકનો યોગ છે ને, તેમ છતાંય એને ભગવાનના ચરણનો આશરો રાખ્યો છે, ભગવાનના સંતનો આશરો રાખ્યો છે, એટલે એને ભૂંડા દેશ કાળાદિક એને કોઈ કંઈ કરી શકતા નથી. એટલે શ્રીજી મહારાજ કે અમારા અંતરનો સિદ્ધાંત છે, જો ભૂંડા દેશ કાળાદિકમાં એમાં તમને સલામત રહેવું હોય, તમારી ભક્તિને એક ધારી અવિરત રાખવી હોય અને ભગવાનના ધામ સુધી પહોંચવું હોય તો મહારાજ કે ભગવાનના ચરણાબિંદનો આશરો કરજો. ચરણાબિંદનો આશરો કરશો તો એમાં પરાવભાવ નહીં પામો, નહીંતર મહારાજ કે ગમે એવા હશો ને તો પણ એને પરાવભાવ થશે અને વિક્ષેપ આવશે એવી શ્રીજી મહારાજે આ વચનામૃતમાં વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજની